ऑपरेशन कराया पास ने छड़िया नाख्या अंदर एक आत्मा ने एक हाथ कापी नाख्यो એટલે બોરામાં પીસેસિંગ કરે એટલે બેકર પડી કમર માથે એટલે એમાંથી મણકા ભાગી ગયા અને નસ દબાઈ ગઈ ને હશે એટલે પગ એવા ખોટા થઈ ગયા આ છોકરો એક હતો તે હાથ જતો રહી ને હાવ કામ નહીં થાય ને હાવ ની જિંદગી બેકાર થઈ એટલે કે માથો પડ્યો હર્યો માથામાં ગરી જો આ હારો નીકળ્યો સવાર પડી હાથમાં પાવડો માથે ટિફિન જોડે બાળકો અને કામની શોધ પોતાના ગામ છોડીને આવેલા ઉછરેલા કુદરતના ખોળામાં પહાડ જંગલની વચ્ચે ગુજરાન ચલાવવા આવવું પડે છે શહેરમાં આશરે 14 લાખ કામદારો બાંધકામ ક્ષેત્રમાં કામ કરે છે તેમાંથી 70% ગુજરાતના ઘણા પછાત વિસ્તારથી આવે છે અને વસે છે રોડ પર ફૂટપાથ પર રેલવે ક્રોસિંગની બાજુમાં ઉકેડાની નજીક અને જીવે છે દોજતભરી જિંદગી ભલે એ લોકોના ઘર બનાવે પણ એમના માટે ઘર છે ક્યાં રોજ દિવસ ઉગેને રોજી શોધવા નીકળી પડે એક જગ્યાએ ભેગા થાય કહેવાય છે કડિયા નાકું અહીં ભેગા થયેલા દરેક કામદારને ખબર નથી કે આજે કામ મળશે કે નહીં અને સાંજે હેમખેમ પાછા ફરશે કે નહીં કહેવાય છે બાંધકામ સૌથી જોખમી ઉદ્યોગ છે સાઇટ પર કામ કરું ઊંચાઈ પર કામ કરું પાલક બાંધીને દિવાલની કિનારી પર ઊભા રહીને કોઈ પણ સલામતીના સાધન પહેર્યા વગર ને ત્યારે જ તો સંભાવનાઓ છે અકસ્માત થવાની કામની ગરજ છે કામ તો કરવું જ પડે વળી કામ પરથી કાઢી મૂકશે તો અને સંગઠિત ન હોવાના કારણે જોખમી કામનો ઇનકાર પણ કરી શકતા નથી પિતા પછી ઘરની જવાબદારી દીકરો ઉઠાવી આવો જ દીકરો કિશન છબીલભાઈ ચાવડા મારું નામ ડાયબેન એન બાપા પાસે થયા ને પછી કામ જ આવવા માંડ્યું કે મેં તમારી ઉપર એકના ઉપર થાય કામ આ ભાડું ભરવું આપણે લાઇટ બિલ ભરવું પછી કામ સડ્યો પછી આ હરિયા કામમાં જ્યો હરિયા ઉપર વેસ્ટેક હરિયા હોય નો કામના હોય ને એ ઉતારતા હતા અને આ નીચે ઉતારીને આમ લેતો હતો એટલે બીજાના હાથમાંથી હરિયો પડ્યો હોય કે ના પડ્યો હોય એ આપણને ખબર ના હોય ને કામ જતા હોય અહીંયા એટલે કે માથો પડ્યો હર્યો માથામાં ગરી જો અહીં હારો નીકળ્યો અહીંથી એ રીતે 75 મળ્યા હતા ને એમાં અત્યારે તો કાંઈ નહીં મારી પાસે બરાબર પણ હા ને 25,000 બધું માતાજીનું ને એવું પાર પાડ્યું ને એવું બધું કરાવ્યું અમારે બધાએ હોય ને નાતવાળા એમને એમ ક્યાંય કે આ નડન ઓલું નડન એમ કરીને બધું વપરાયા પૈસા બધા અમારી પાસે સાઈટ પર રમતા બાળકો રેતી ખાય કપચી ખાય નાના બાળકોને સાચવવા મોટા બાળકો જાય ભણતા હોય તો એ શાળા છોડીને સાચવવા જાય અને પછી કામ કરતા થઈ જાય એમને ખુલ્લા વાયરો ક્યાં સમજાય અને માલિક જવાબદારીમાંથી છટકી જાય ખર્ચો ન ઉઠાવે તો શું થાય હું મારા મોટા બાપાની છોકરીને મળવા જઈલો હતો અને શેટિયા એ કંપની માલિકે સળિયો લેવા મોકલ્યોની છે એટલે સળિયો લઈને ઉપર ચડતો હતો અને પછી દાદરમાં ફરવા ગયો એટલે વાહે લાઈ નહીતી મેન એટલે લાઈને હળિયો અડી ગયો કરંટ લાગ્યો પછી આવું થયું કામ કરવા તો જઈએ સાહેબ જો અમદાવાદ બી જવું પડે સુરત બી જવું પડે અને આ છોકરાને ઘરે મૂકી જઈએ પણ અહીં ઘરે નાની છોકરી મૂકી જઈએ તો સેવા થાય તો કરે ને ને તો પછી એના મામાને ત્યાં મૂકી દઈએ અમે તો એના માસીને ત્યાં તકલીફ તો સાહેબ જો એમને ખાવા પીવાની ખવડાવવાની પછી નવડાવવાની પછી સંડાસ પાણી જાય એટલે હાથ પાણી લેવાની કપડાં પહેરાવવાની આવી બધી તકલીફ પડે બનાવતો સાહેબ જો કે અહીંથી અમે ઘરે ઘરેથી ગામ સુરત ગયા કામ પર હવે ત્યાંથી ત્યાં ગયા એટલે ત્યાં કામ પર ગયા એટલે મારા મોટા ભાઈની છોકરીને મળવા એ હંગાતે આવતો રહ્યો છોકરા રાખવાની જગ્યા નથી કોઈ એટલે ત્યાં આગળ
આવા છોકરાને અમે રમાડવા લીધી એટલે એ છોકરું રાખે. જે વખતે સરકારી દવાખાનામાંથી હોસ્પિટલથી લઈ ગયા, પ્રાઇવેટ દવાખાનામાં લઈ ગયા, પછી તેને 20,000 આપણે કંપની માલિકે ખર્ચો આપ્યો, તેના બાદ પછી ખર્ચો નથી આપ્યો. કપચીના ડગલા, માટીના ડેફા, પાઇપો ને ખુલ્લા વાયરો, ખુલ્લા વાયરોની બાજુમાં કામ કરતા કામદારો. આ ખુલ્લા વાયરો કેટલા ભોગલે, હિતેશ પછી હવે મહેશ, આવા કેટલા પોતાના ઘર જમીન ગીરવે મૂકીને છોકરાની સારવાર કરાવે. મારું નામ મહેશ નાનસિંહભાઈ, ગામ વણભોરી, તાજી દાહોદ. હું પપ્પા જોડે કામ કરવા બરોડા ગયો હતો. પૈસા નહોતા એટલે પપ્પા સાથે મજૂરી કરવા ગયો હતો. ડાબા પર નાખતો હતો લોખંડની પટ્ટી ને એવું ને, અને પછી લોખંડની પટ્ટી અડી ગઈ, અર્થિંગ આવ્યા પછી. એ બરોડા એના બાપાની સાથે કામ કરવા ગયા, તે ટેકા નાખ્યા 9 વાગે, તે પછી મારી મેઇન લાઈન હતી, તે પછી એને શોટ લાગી હતી, તે ભડાકો થઈને એ ફેંકાઈ ગયો. તારી પાંતરી અહીં થયા અમારા દાહોદના દવાખાનામાં, અને ત્યાં 60-70 જેવા ત્યાં થયા પેલા ખાણકી દવાખાનામાં. મારી બધી જગા મેલી દીધી ગીરવે, તે અને આ બે માણસો અમે કમાનારા, પછી હું કમાવાનું? આ છોકરો એક હતો તે હાથ જતો રહીને હાવ કામ નહીં થાય ને, હાવની જિંદગી બેકાર થઈ. રોજિંદા કામ માટે માતાની મદદ લેતો આ મહેશ, હવે એની માતાનું પણ મૃત્યુ થઈ ગયું છે, હવે આ કોના સહારે? અકસ્માતના ભોગ બનેલાની દશા કેવી થાય, જે ગવાય એમનું શું થાય? કોમોદી હોશે હોશે ગોવાળી પાત્રક દાહોદ ગોધરાથી કામ કરવા અમદાવાદ આવેલી. કામ કરતા અકસ્માત થયો અને કમરના મણકા ભાગી જવાથી પગ ખોટા થઈ ગયા. પૈસાની તંગી અને અપંગતા આવી સ્થિતિમાં કેવી રીતે જીવે? પોતાના વળતર અને હક માટે 6 વર્ષ પોકારો કરી. મારો કમોદી નામ દાહોદ ગોધરા, મજૂર કરવા આવી હતી અમદાવાદમાં. આ તો કામ કરતી હતી પનાલા લાય તો ગામડે થયો, હેમાંશુ સાહેબ જોડે કામ કરતી હતી, કોણ ઠેકાદાર છે એટલે માટી પડી ભીકળ પડી, બોરામાં પીસેસિંગ કરતા હતા રાતની 12 વાગ્યા સુધી, એટલે બોરામાં પીસેસિંગ કરે એટલે ભીકળ પડી કમર માથે, એટલે એમાંથી મણકા ભાગી ગયા, નસ દબાઈ ગઈ એટલે પગ એવા ખોટા થઈ ગયા. તો મને મૂકીને ભાગી ગયો હતો ઠેકાદાર, શર્ટ ઉપર ને હોસ્પિટલમાં જઈને પછી ભાગી ગયો, મૂકીને જતો રહ્યો હતો. પછી ફોન કરે તો ફોન કાપી નાખે, પછી ફોન કરીને બોલાવ્યો તો પૈસા એ નથી આપતો, બહાર નહીં નીકળવા દેતા પનાલાલ ને આ ઠેકાદાર બે, કે આ પૂરું કરો તો તમને બહાર નીકળો, મારું કામ અધૂર મૂકીને બહાર જતા નહીં. કે 4 વાર અમદાવાદથી લીધી, પછી દાહોદમાં કરાયું, પણ એ કોઈ ડૉક્ટર એમ કે આ ઓપરેશન થવા જેવું છે નથી ને, કશું પગ નહીં કશું થાય ને. હવે શું લાગે તો મારું કામ થવું જોઈએ, આખી જિંદગી મારી સેવા કોણ કરે? બીજું ઘરમાં મારતા અને પૈસા કોઈ મન જોતા નથી, 5 પૈસા નથી આપતા, કોઈ સેવા નથી, કોઈ લુગડું લગતું કોઈ નથી કરતા, અમે તો ખાલી કામ કરીએ, એમાં મરી ગયું, કોઈ પડી ગયું, વાગી ગયું, એની જવાબદારી કોની? કોમોદી હવે આપણી સમક્ષ રહી નથી. બાંધકામ કામદારનો કાયદો 1996 અને તે હેઠળ ઘડાયેલા ગુજરાત નિયમો 2003 અમલમાં આવ્યાને આશરે એક દાયકો થવા આવ્યો છે. આર્ટિકલ 21માં બંધારણે દેશના તમામ નાગરિકોને જીવન જીવવાનો અધિકાર આપેલ છે, ત્યારે અકસ્માતો ઘટવાના બદલે વધી રહ્યા છે. પછી એમના પરિવારનું શું, કોણ કરે દેખરેખ, બોજરૂપ જીવનનું શું, કોણ જવાબદારી ઉઠાવે? સરકાર. ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ વેલફેર સેસ એક્ટ 1996 અત્યાર સુધીમાં લેબર વેલફેર સેસ આ હેડમાં 500 કરોડ પ્લસ જમા થયેલ છે. બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ યોજનાઓનો લાભ મેળવવા માટે બાંધકામ શ્રમિકે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિકી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરવી જરૂરી છે. મારો બહુ મહત્વનો મુદ્દો છે, જ્યારે કાયદામાં એવી જોગવાઈ છે કે માલિકે 1 મહિનામાં પૈસા જમા કરાવવાના, ત્યારે એવા કિસ્સાઓમાં કોર્ટે પ્રાઇમા ફેસી કેસ જોઈ અને ઇન્ટ્રીમ રિલીફ આપવા માટેની કોઈ જોગવાઈ કરવી જોઈએ. એક બીજી વાત પ્રત્યે પણ મારે ધ્યાન દોરવું જોઈએ કે મોટર વ્હીકલ એક્ટમાં જે જોગવાઈઓ છે
અને મોટર વ્હીકલ એક્ટમાં જે જે પ્રકારની કોમ્પન્સેશનની જોગવાઈ છે, જે જુદા જુદા હેડ નીચે કોમ્પન્સેશન આપવામાં આવે છે, એમાં ખાસ કરીને કોન્સોર્ટિયમ, હમણે લેટેસ્ટ એક જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું આવી છે, 3 જજની બેન્ચનું, એમાં એવું કીધું કે સ્પાઉસ જ્યારે એકબીજાને ગુમાવે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને ગુમાવે ત્યારે એને એને વર્તનની દ્રષ્ટિએ તો કોઈ વર્તન મળતું જ નથી, કારણ કે એને લોસ ઓફ લવ, લોસ ઓફ એફેક્શન, લોસ ઓફ કંપની, એ બધી જે વાતો છે, એની જિંદગીની જે બધી વાતો છે, બધું ગુમાવે છે, ત્યારે આવા સ્પાઉસને 1,00,000 રૂપિયા માત્ર કોન્સોર્ટિયમ આપવું જોઈએ? આવી જોગવાઈ કામદાર વળતર ધારામાં ક્યાં છે? એવી રીતે જે લોકો ટ્રીટમેન્ટ લેતા હોય એને મેડિકલના તમામ બિલો આપવા જોઈએ. હમણે રિસન્ટલી 2010માં આપણા પાર્લામેન્ટે જોગવાઈ કરી, પણ હજુ સુધી કોઈ માલિકો એવી કોઈ એવા કોઈ પૈસા આપતા નથી. મોટર વ્હીકલ એક્ટમાં જે લોકો ટ્રીટમેન્ટ દરમિયાન ઘેર રહે, રજા ઉપર રહે, અથવા તો પોતે કામ ના કરી શકે, તેને એકચ્યુઅલ લોસ ઓફ ઇન્કમ પણ આપવામાં આવે છે. જ્યારે વર્કમેન કોમ્પન્સેશનમાં એક જુદા પ્રકારની જોગવાઈ છે કે એને અડધો પગાર મળે કે અમુક પગાર મળે. એ જોગવાઈ હેઠળ અત્યારે કેટલાય લાભ લીધો એ બહુ તપાસનો વિષય છે. ખરેખર તો કોર્ટે પોતે જ એકચ્યુઅલ લોસ ઓફ ઇન્કમ એટલે પૂરેપૂરી આવક જે નુકસાની થઈ એ બધી જ આપવી જોઈએ. બાંધકામમાં કામ કરતા શ્રમિકો કેટલા ભોગ બને છે? એક બાજુ અકસ્માત થાય, બીજી બાજુ પૈસાની અછત, જો ખાટલા વર્ષ થઈ જાય તો શું? અકસ્માતનો ભોગ બન્યા પછી કામદારોની સ્થિતિ અત્યંત ખરાબ થાય છે, કારણ કે એ લોકો પોતાના સર્વાઈવલ માટે આવે છે. બાય ફોર્સ એ લોકો જે છે અહીંયા માઇગ્રન્ટ થાય છે, અને પછી જે અકસ્માતનો ભોગ બને છે ત્યારે સમજી શકાય છે કે એ પાછળની જિંદગી કેવી રીતે જીવી શકે. આ સંજોગોમાં સરકારની જવાબદારી છે કે એને તત્કાલ પુનર્વસન થાય. એને જે છે જે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ જે છે અને એમાં 500 કરોડ રૂપિયા પડેલા છે, એ 500 કરોડ રૂપિયાનો ઉપયોગ કરીને કોઈ પણ કામદારનું અકસ્માતમાં મૃત્યુ થાય કે અપંગ થાય, એ પછી બોર્ડમાં નોંધાયેલો હોય કે ના હોય, એમને તાત્કાલિક જે છે 2,00,000 રૂપિયા એને મળવા જોઈએ. જો આ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરે તો મને લાગે છે કે ઘણી બધી રાહત થાય. હરિયાણા, દિલ્હી અને કર્ણાટકમાં આ પ્રકારની જે છે જોગવાઈ નિયમો એ લોકોએ અમલમાં મૂકેલા છે. ગુજરાતે પણ આ કામ કરવું જોઈએ.